હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિનું ખૂબ મહત્વ છે. 2 સપ્ટેમ્બર અને સોમવારના રોજ અમાવસ્યા આવી રહી છે. આ દિવસે સોમવાર આવતો હોવાથી તેને સોમવતી અમાવસ્યા પણ કહેવામાં આવે છે. સોમવતી અમાવસ્યા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે અમાવસ્યા પર જો કોઈ સ્નાન કરે, દાન કરે, તો તેને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે પિતૃઓને પ્રસાદ અર્પણ કરવો પણ શુભ છે. એવું માનવામાં આવે છે કે જો પિતૃઓને પ્રસાદ ન ચઢાવવામાં આવે તો પિતૃઓ નારાજ થઈ શકે છે. જ્યારે પૂર્વજો ગુસ્સે થાય છે ત્યારે પરિવારમાં પરેશાનીઓ થવા લાગે છે અને આર્થિક સમસ્યાઓમાંથી પણ પસાર થવું પડે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પિતૃદોષ થાય છે ત્યારે પારિવારિક સુખશાંતિમાં પણ ખલેલ પહોંચે છે અને ઘરમાં તણાવનું વાતાવરણ રહે છે. આવી સ્થિતિમાં આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે પૂર્વજો ગુસ્સે ન થાય અને ખુશ રહે. પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અમાસના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે વસ્તુ વિશે જાણીશું અને વિડીયોને અંતે અમાસની સરળ પૂજા વિધિ પણ જાણીશું. તે પહેલા તમને ખાસ વિનંતી કરું છું, મિત્રો, જો તમે પણ મહાદેવના સાચા ભક્ત હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો. 1. સોમવતી અમાવસ્યાના દિવસે ભક્તિભાવ સાથે કપડાંનું દાન કરી શકાય છે. જરૂરિયાતમંદ અને ગરીબોને કપડાં આપવાનું અત્યંત મહત્વનું કહેવાય છે. 2. સોમવતી અમાવસ્યા પર ગ્રહોની શાંતિ માટે સપ્તધન એટલે કે 7 પ્રકારના અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સપ્તધનમાં ચોખા, ઘઉં, જવ, કાળા ચણા, સફેદ તલ, મગની દાળ, મકાઈ કે મસૂર વગેરેનો સમાવેશ થાય છે. ચોખાને સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘઉંને જીવનનો આધાર માનવામાં આવે છે અને તેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 3. જવને સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. મૂંગને શીતળતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. મકાઈને સમૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રતીક માનવામાં આવે છે. ચંદ્રને ચોખાથી, સૂર્યને ઘઉંથી, શનિને કાળા ચણાથી, શુક્રને સફેદ તલથી, બુધને લીલા ચણાથી અને મંગળને મસૂરથી બળ મળે છે. તેનાથી સંબંધિત ખામીઓ દૂર થાય છે. તેથી તમે આ દિવસે આ વસ્તુનું પણ દાન કરી શકો છો. 4. પિતૃઓની કૃપા મેળવવા માટે તલનું દાન કરવું પણ શુભ છે. અમાવસ્યા પર કાળા તલનું દાન કરી શકાય છે. કાળા તલનું દાન કરવાથી કુંડળીમાંથી ખરાબ ગ્રહોનો પ્રભાવ પણ ઓછો થાય છે. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે. 5. સોમવતી અમાવસ્યાના દિવસે ચાંદીથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકાય છે. ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવાર પર તેમની કૃપા બનાવી રાખે છે. 6. ભોજનનું દાન કરવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે અને ખવાય છે ને અન્નદાન મહાદાન. ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું એ તો પરમપુણ્યનું કાર્ય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે અન્નનું દાન પણ કરી શકો છો. હવે જોઈએ ગ્રહોની મહાદશા અનુસાર સોમવતી અમાવસ્યાના દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ. જેમાં 1. સૂર્ય. સૂર્યગ્રહની મહાદશાથી પ્રભાવિત કોઈપણ વ્યક્તિએ સોમવતી અમાવસ્યાના દિવસે માણેક, ઘઉં, ગોળ, કેસર, સોનું, તાંબુ વગેરેનું દાન કરવું જોઈએ. 2. ચંદ્ર. સોમવાર ચંદ્ર ભગવાનને સમર્પિત છે. ભગવાન ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. આ દિવસે આવતી અમાવસ્યાનો અર્થ છે કે
આ દિવસો મનથી સંબંધિત દોષોને દૂર કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે ચોખા, કપૂર, મોતી, શંખ અને ચાંદીનું દાન કરવાથી ચંદ્ર ગ્રહ બળવાન બને છે. ત્રણ મંગળ. જો કોઈ વ્યક્તિ પર મંગળની મહાદશા અથવા મંગળ દોષના કારણે તેનું કામ બગડતું હોય તો તેણે સોમવતી અમાવસ્યાના દિવસે તે વ્યક્તિએ મૂંગા, ઘઉં, મસૂર, ચંદનનું દાન કરવું જોઈએ. ચાર રાહુ. રાહુની મહાદશાથી બચવા માટે સોમવતી અમાવસ્યાના દિવસે અડદ, ગોમેદ, ધાબળા અને સાત અનાજનું દાન કરો. તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. પાંચ ગુરુ. ગુરુની મહાદશાથી બચવા માટે સોમવતી અમાવસ્યાના દિવસે સાકર, ઘી, મધ, પીળા અનાજ, સોનું, પોખરાજનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. છ શનિ. શનિની મહાદશાથી બચવા માટે તલનું તેલ, મહિષી, લોખંડની ધાતુ, છત્રનો ઉપયોગ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદોષ કે મહાદશાનો પ્રભાવ પણ ઓછો થઈ જાય છે. સાત બુધ. બુધની મહાદશાથી બચવા અને બુધ ગ્રહને બળવાન બનાવવા માટે સોમવતી અમાવસ્યાના દિવસે લીલો મૂંગ, નીલમણી, કાંસાનું પાત્ર, કપૂર અને પુસ્તકોનું દાન કરવું શુભ છે. આઠ કેતુ. કેતુની મહાદશાથી બચવા માટે લસણ, તલ, ધાબળો, કસ્તુરી, અડદ વગેરે વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. નવ શુક્ર. શુક્ર મહાદશાથી બચવા માટે દાન કરો. દાન કરવાથી ભગવાન શુક્ર પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાંથી સમસ્યાઓ દૂર થઈ જાય છે. શુક્રની મહાદશા દરમિયાન જ્વેલરી વસ્તુઓ, હીરા, સ્ફટિક, ચાંદી અને ખાંડનું દાન કરો. અમાસના દિવસે મહાપુણ્ય પ્રાપ્ત કરવા અવશ્ય કરો આ કાર્ય. જો તમે કોઈપણ કારણે ઉપર જણાવેલા કોઈપણ દાન પુણ્ય નથી કરી શકતા તો એક મહાપુણ્યનું અને અગત્યનું કાર્ય તમે જાણી લો. જો તમે આ દિવસે ગાયોને ઘાસચારો ખવડાવશો તો તમારો દિવસ ખૂબ જ શુભ જશે અને સાથે જ તમને શ્રીકૃષ્ણના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. આ ઉપાય ખૂબ જ સરળ છે. આ ઉપાય કરવા માટે તમારે તમારા હાથેથી તમારી શક્તિ મુજબ ઘાસચારો લઈને ગાયને ખવડાવવાનો છે. જો તમને ગાયો જોવા ન મળે તો તમે ગૌશાળામાં પણ તે ઘાસચારાને આપી શકો છો. અને જો તમને આ કામ કરવા માટે સમય ન મળે તો તમે ગૌશાળામાં આર્થિક રીતે મદદ પણ કરી શકો છો. તેનાથી તમને ખૂબ જ લાભ થશે. વિશ્વાસ કરો, આ એક સરળ પરંતુ મહાપુણ્યનું કાર્ય છે. આ એક કાર્ય તમને ભવિષ્યમાં 100% પરિણામ આપશે. હવે સોમવતી અમાવસ્યાની સરળ પૂજા વિધિ પણ જાણી લઈએ. સોમવતી અમાવસ્યાના દિવસે સવારે ઉઠીને સ્નાન કરો. આ દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. જે લોકો પવિત્ર નદીઓની નજીક રહેતા નથી તેઓ ઘરે એક ડોલમાં ગંગા જળ નાખીને સ્નાન કરે છે. અમાવસ્યા સોમવારે આવતી હોવાથી સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. તેમજ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર પણ આ દિવસે છે. આ દિવસે ભોલેનાથને ફળ, ફૂલ, બેલપતર, શણ અને ધતુરા અર્પણ કરીને પૂજા કરી શકાય છે. તો મિત્રો, આ વિડીયોને એક લાઇક કરી દેજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો. તમારો દિવસ શુભ રહે. જય ભોળાનાથ.